જીજ્ઞાસા. સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મેઘા ઇનિંગના કારણે સેલવાસની દમણગંગા નદી પર બનાવવામાં આવેલું રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યું છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં જળસ્તર વધવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને કારણે દમણગંગા નદીનું પાણી સેલવાસના રિવરફ્રન્ટ પર ફરી વળ્યું છે. સાથે જ દમણગંગા નદી પર બનાવવામાં આવેલા સેલવાસ અને ભીલાડને જોડતા પુલને પણ બંધ કરવામાં આવ્યો છે. તો આ તરફ ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાઈ ચૂક્યા છે. વાપી નજીક મોહન ગામ નજીક હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાતા ધીમી ગતિએ વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. ખાસ કરીને પાણી ભરાતા વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી વેઠવવી પડી રહી છે. અમદાવાદ મુંબઈ તરફના હાઈવે ઉપર પણ વધુ પાણી ભરાયા છે. શનિવારે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં વલસાડમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. કોલક નદીમાં ઘોડાપુર આવ્યું છે અને પારડીના ગોઈમાં તેમજ સુખાલા તરફનો કોઝવે પાણીમાં ગરકાવ, જેના કારણે 4થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જેને લઈને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો વલસાડમાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. લગભગ 4 ઇંચ જેટલો વરસાદ આજે વહેલી સવારથી જ વલસાડમાં નોંધાયો છે, જેના કારણે કોઝવે પર પણ પાણી ફરી વળ્યા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વલસાડમાં પણ પાણી ભરાયા હતા. જો કે સૌથી વધુ મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડ્યો હતો, કારણ કે વલસાડમાં આ પહેલાં પણ વરસાદ એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પ્રથમ રાઉન્ડમાં જ વલસાડમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જો કે આ બીજો રાઉન્ડ વલસાડમાં શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, વલસાડમાં મેઘમહેર જોવા મળી રહી છે. કોઝવે પર પાણી ભરાયા છે. ગુજરાતમાં કેટલાક સ્થળો ઉપર વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ઘણી જગ્યાઓ ઉપર પાણી ભરાયા હોવાની પણ માહિતી મળી રહી છે. ખતલવાડા ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો, તો બીજી તરફ તુંબ અને વંકાસ ગામને જોડતો રસ્તા પર પણ પાણી ભરાતા રાહદારીઓ અટવાયા હતા. તો આ તરફ વલસાડ નેશનલ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો હતો, જ્યારે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. ભારે પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ધીમી ગતિએ દરેક લોકોએ પોતાના વાહનો ત્યાંથી પસાર કરવા પડી રહ્યા હતા, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે હાઈવે પર વાહનોની લાંબી કતારો પણ લાગી હતી. નેશનલ હાઈવેના દ્રશ્યો છે. નેશનલ હાઈવે ઉપર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જ્યાં વાહનોની લાંબી કતારો પણ લાગી હતી. વલસાડમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈ અનેક નીચાણવાળા જગ્યાએ પાણી ભરાયા છે, સાથે જ નેશનલ હાઈવે ઉપર પણ પાણી ભરાયા છે. વલસાડમાં ગત રાતથી જ વરસાદની ધોધમાર બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. છરવાડા અને ઝાલાચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભર્યા છે, ત્યારે વાપી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. તંત્ર દ્વારા કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ વરસાદ આવતા જ તમામ નીચાણવાળા વિસ્તારોમાં જે પ્રકારે પાણી ભરાય છે, તે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ છતી કરે છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં નીચાણવાળા તમામ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જ્યાં તમામ વેપારીઓ દ્વારા પણ પોતાની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે, કારણ કે લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ અહીં ક્ષતિ થાય છે. વેપારીઓની દુકાનની અંદર પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોએ પોતાના વેપાર ધંધા પણ ક્યાંક બંધ રાખવાની ફરજ પડી છે. વલસાડના પડી રહેલા સતત વરસાદને પગલે ધરમપુરનો શંકર ધોધ વહેતો થયો. વરસાદને પગલે આ વિસ્તારમાં આવેલા સમગ્ર ધોધમાંથી પાણી પડતા પર્યટકો ઉમટી પડશે. વરસાદને પગલે શંકર ધોધ જીવંત બનતા આહલાદક વાતાવરણ સર્જાવા પામ્યું છે. અવિરત વરસાદ વરસતા અહીંનું કુદરતી સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે.